સુરતમાં જાવેદ હબીબ દ્વારા મહિલાના વાળમાં થૂંકવા મુદ્દે વાળંદ સમામાં રોષ, કલેક્ટરને આવેદનપત્ર આપી પગલા લેવા માંગ કરી. જાવેદ હબીબ ખૂબ જાણીતા હેરસ્ટાઇલ છે, પરંતુ તેમણે કરેલા કૃત્યને લઈને હજુ પણ વિવાદ શાંત પડવાનું નામ લઈ રહ્યું નથી. જાવેદ હબીબે મહિલાના માથામાં થૂકીને વાળ કાપતા વ્યવસાયની છબી ખરડાશે પ્રકારનું કૃત્ય કર્યું છે. જાહેરમાં આ પ્રકારે કોઈ મહિલાના વાળમાં થૂકીને વાળ કાપે એવું આ દિન સુધી બન્યું નથી. આ પ્રકારના કૃત્યથી વ્યવસાય ઉપર લાંછન લાગે તે પ્રકારની ઘટના માનવામાં આવી રહી છે. જાવેદ હબીબે કરેલા અક્ષમ્ય અપરાધ અને સજા તેને મળવી જોઈએ. આશીષ ગલોરિયાએ જણાવ્યું હતું કે બ્યુટી પાર્લર એન્ડ સલૂનના જાવેદ હબીબ દ્વારા તેના માથા ઉપર થૂકીને તે નારી શક્તિ અને અમારા વાળંદ સમાજના શૌર કર્મનું અપમાન કર્યું છે. વાળંદ સમાજના ધર્મગુરુ શ્રી સેન મહારાજના સ્વરૂપમાં સ્વયં ભગવાન નારાયણને જો આ ક્ષૌર કર્મને ન્યાય આપવા માટે આ ધરતી ઉપર અવતરવું પડતું હોય તેવા વ્યવસાયમાં આવા અપમાનજનક કૃત્યો સામે અમે બિલકુલ હાર માનીએ નહીં અને આવા કૃત્યો અમે ચલાવી નહીં લઈએ. અમારા વાળંદ કામ વ્યવસાય સાથે જોડાયેલ કોઈપણ સમાજની નારી શક્તિના માન સન્માનની રક્ષા કરવી અમારી ફરજ છે. અમારા શૌર કર્મને પોતાના વ્યવસાયના રૂપે આજીવિકા ચલાવનાર દરેક બહેનો અને દીકરીઓના સન્માન ખાતર આવેદનપત્ર આપને અર્પણ કરીએ છીએ અને જાવેદ હબીબના કૃત્યની ઘોર નિંદા કરીએ છીએ. મારું નામ આશીષ ગાલોરિયા છે, શ્રી વાણંદ યુવા શક્તિ બ્યુટી એન્ડ સલૂન એસોસિએશન સુરતના હાલના અધ્યક્ષ પદે છું. રજૂઆત માટે એટલા કે થોડાક સમય પહેલાં છે ને મુઝફ્ફરનગર ઉત્તર પ્રદેશની અંદર જાવેદ હબીબ જે બ્યુટિશિયન છે, જે હેર ડ્રેસર છે, ઇન્ડિયા લેવલે સેલિબ્રિટી છે, એના દ્વારા જાહેર સ્ટેજ ઉપર બ્યુટી પાર્લર સલૂનના સ્ટેજ ઉપર એક મહિલા દ્વારા મહિલાના માથા ઉપર થૂંકવામાં આવ્યું હતું. જે અમારા વ્યવસાય જેમ કે ખાસ કરીને આજે વાણંદ સમાજ છે તો આ વ્યવસાય છે અમારા લોહીની અંદર છે, અને આવું અપમાન થયું નારી શક્તિનું અને અમારા વ્યવસાયનું. કેટલા ટાઈમ પહેલા? આ અપ્રોક્સિમેટ 1.5-2 મહિના પહેલાંની વાત છે, દિવાળી પછીની વાત છે. માંગોમાં એક જ વસ્તુ છે, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આજ પછી આવા લોકો કોઈ પણ પ્રકારની નારી શક્તિને આળમાં અમારા વ્યવસાયને બદનામ કરવાનું ન કરે, કારણ કે જે કાંઈ અપમાન થયું છે નારી શક્તિનું એ વાણંદ સમાજ છે, સમસ્ત ગુજરાતનું એ સહન નહીં કરે. તો યોગ્ય કાયદેસરની કાર્યવાહી થાય એવી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.